વિદ્યાર્થી મિત્રો, હું કપિલ ચૌહાણ, મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય કપિલ શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર મિત્રો લેક્ચર નંબર 4 તરફ આગળ વધીએ. લેક્ચર નંબર 4 ની અંદર જે છે મિત્રો, એ આપણે આદેશની રીતની ચર્ચા કરવાની છે. એટલે કે આપણે રીત નંબર 3 છે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટેની આદેશની રીત. તો મિત્રો, આદેશની રીત માટેનું પ્રમાણિત સ્વરૂપ છે એ ખૂબ જ સિમ્પલ છે. જે લોપની રીતનું પ્રમાણિત સ્વરૂપ હતું, એ જ પ્રમાણિત સ્વરૂપ જે છે મિત્રો, એ આદેશની રીત માટેનું પણ છે. સમીકરણ શું છે? તો કે ભાઈ ax + by = c. મિત્રો, આપણે જે રીતે લોપની રીતની અંદર જે છે આપણે સ્ટેપ ને ફોલો કર્યા હતા ને, તમે ખૂબ જ સરસ રીતે જે મિત્રો એ દાખલાઓ બધા જ ગણ્યા, એ જ રીતે આપણે આદેશની રીતના જે છે મિત્રો એ સ્ટેપ ફોલો કરવાના છે. સ્ટેપ કઈ આવા છે કે ભાઈ ઓલાની અંદર સૌપ્રથમ શું કરતા હતા, સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા હતા. આમાં પણ આપણે સૌપ્રથમ તો પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવવાનું છે. ત્યારબાદ નંબર 2 ઉપર આપણે સમીકરણ નંબર આપવાના છે કે ભાઈ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. ત્યાર પછી તો કે ભાઈ હવે શું કરવાનું છે, આ નવું છે, કોઈ પણ એક સમીકરણને ઉપાડવાનું છે. આની પહેલા આપણે શું કરતા હતા, આપણે કોઈ એક ચલને ઉપાડતા હતા, એ ચલને આપણે લોપ કરવા માટે થઈને કઈક ગુણતા હતા અથવા નિશાની બદલતા હતા. એટલે શેની અંદર? લોપની રીતની અંદર. પરંતુ મિત્રો, અહીંયા આગળ જે છે એ આપણે કોઈ પણ એક આખે આખા સમીકરણને ઉપાડી લેવાનું છે. તમને જેને મોજ આવે ને મિત્રો, અહીંયા આપણી પાસે બે સમીકરણ છે. હવે તો કે તમે જે સમીકરણને ઉપાડો છો, એ સમીકરણમાંથી કોઈ પણ એક ચલને, આપણી પાસે બે ચલ હશે, એમાંથી કોઈ પણ એક ચલને આપણે મિત્રો કર્તા બનાવવાના છે. કર્તા જેને બનાવો છો, એ જે નવું સમીકરણ મળે છે મિત્રો, એને આપણે સમીકરણ નંબર 3 નામ આપવાનું છે. ત્યાર પછી તો કે હવે સમીકરણ 3 જે છે એની કિંમત શેમાં મૂકવાની છે? તો કે નવા સમીકરણમાં. એટલે કે આપણે સમીકરણ નંબર 1 અને 2 આપ્યા હતા, એમાંથી આપણે કોઈ એક સમીકરણને ઉપાડ્યું. માની લો કે મેં સમીકરણ નંબર 1 ને ઉપાડ્યું અને એની મદદથી જે છે એ મને સમીકરણ નંબર 3 મળ્યું. બરોબર છે? તો હવે સમીકરણ 3 ની કિંમત મારે 1 માં નથી મૂકવાની, 1 નો એક વાર આપણે ઉપયોગ કરી લીધો છે, એવા સમીકરણમાં મૂકવાની, એટલે કે સમીકરણ નંબર 2 માં મૂકવાની કે જેનો હજી સુધી મિત્રો આપણે ઉપયોગ કર્યો નથી. પરંતુ મિત્રો, મૂંઝાતાની દાખલા ગણશું એટલે તમને ખૂબ જ સરસ રીતે જે છે મિત્રો આખો ખ્યાલ આવી જશે. તો કે ભાઈ સમીકરણ ઉપાડ્યું તે સિવાયના સમીકરણની અંદર કિંમત મૂકવાની છે, જેથી કોઈ એક ચલની આપણને શું મળશે, કિંમત મળશે. હવે જે ચલની કિંમત મળી મિત્રો, એ ચલની કિંમતને આપણે સમીકરણ નંબર 3 માં પધરાવી દેવાની છે, એટલે કે મૂકી દેવાની છે. એટલે મિત્રો આપણને નવા ચલની કિંમત મળશે. અને આ રીતે આપણે બે ચલની કિંમત એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો જે છે મિત્રો એ આપણે ઉકેલ મેળવી શકશું. ચલ નંબર જે છે 4 ની અંદર પહેલા દાખલા તરફ આગળ વધીએ. મિત્રો, આની અંદર મેં શું ચેન્જ કર્યો છે, કઈક નવું શું લાવ્યો છું? તો નવું જે છે મિત્રો એ કઈક આવું છે કે આની અગાઉના લેક્ચર ની અંદર, એટલે કે મિત્રો લેક્ચર નંબર 3 ની અંદર તમને જેટલા પણ દાખલાઓ જે છે મિત્રો એ લાસ્ટ માં તમને હોમવર્ક માં આપ્યા હતા ને, એ તમામ દાખલાઓનો ઉકેલ જે છે ને મિત્રો હું તમને લેક્ચર નંબર 4 માં મેળવીને દેવાનો છું. પરંતુ રીત બદલાઈ જશે ત્યારે મિત્રો જે છે તમે જે ઉકેલ મેળવ્યો એ કઈ રીતે મેળવ્યો, લોપની રીતે. પરંતુ મિત્રો, હું જે ઉકેલ મેળવીને દેવાનો છું એ કઈ રીતે મેળવીને દેવાનો છું, આદેશની રીતે ઉકેલ મેળવીને દેવાનો છું. એટલે તમને હોમવર્કની અંદર જે દાખલા મળશે એ કયા મળશે ખબર છે? તો કે લેક્ચર નંબર 3 દરમિયાન જે છે મિત્રો એ તમને જેટલા દાખલા ગણાવ્યા હતા એ તમામ દાખલાઓની જે રકમ છે મિત્રો તમને લાસ્ટમાં આપીશ. એ દાખલાઓ મિત્રો તમારે ઉકેલવાના છે. પરંતુ મિત્રો, મેં તમને કઈ રીતે ઉકેલી દીધા હતા, લોપની રીતે. પરંતુ મિત્રો, તમારે હોમવર્કની અંદર કઈ રીતે ઉકેલવાના છે, આદેશની રીતે ઉકેલવાના છે. અને મિત્રો, ચિંતા ન કરતા, ચોપડીમાં જેટલા દાખલા આપ્યા છે મિત્રો એની કરતા પણ ડબલ દાખલાની પ્રેક્ટિસ જે છે મિત્રો એ આપણે સમગ્ર ચેપ્ટરની અંદર જે છે મિત્રો એ આપણે કરવાના છીએ. સૌથી પહેલો દાખલો રકમ કઈક આવી છે કે ભાઈ 3x + 4y = 10 અને 2x - 2y = 2. મિત્રો, સૌથી પહેલો આપણો સ્ટેપ કયું છે? તો કે ભાઈ આપેલા સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપની અંદર જે છે એ ફેરવવાના છે. અને ત્યારબાદ નંબર 2 ઉપર શું કરવાનું છે, સમીકરણ નંબર આપવાના છે. તો કે ભાઈ સમીકરણ નંબર પણ આપી દીધા છે પ્રમાણિત સ્વરૂપમાં મિત્રો જે છે એ બંને સમીકરણ આપણને ફેરવીને જ આપેલા છે. એટલે ફેરવવાની મિત્રો જે છે આપણે કોઈ જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ સૌથી ત્રીજા નંબરનું સ્ટેપ કયું છે? તો કે હવે કોઈ પણ એક સમીકરણને ઉપાડવાનું છે. તો મિત્રો, તમે મને કહો કયા સમીકરણને ઉપાડું, સમીકરણ નંબર 1 ને ઉપાડું કે સમીકરણ નંબર 2 ને ઉપાડું?
સંભાળો. તો મિત્રો મને એવું મન થાય, હા ભાઈ મને મન થાય કે સમીકરણ બે ને ઉપાડતા, એટલે કે સમીકરણ બે પરથી. હવે મિત્રો હવે શું કરવાનું છે, હવે સમીકરણ માંથી કોઈ એક ચલ ને કરતા બનાવવાનો છે. તો મિત્રો તમે ચલ ને કરતા જે છે x ને પણ બનાવી શકો, y ને પણ બનાવી શકો, પરંતુ મિત્રો મને મન થાય કે હું જે છે એ ચલ x ને કરતા બનાવું. તમને મન થાય તો મિત્રો તમે ચલ y ને પણ કરતા બનાવી શકો છો. મિત્રો આપણા મનનો મોરલો આપણને જેમાં મોજ આવે એ કામ કરવાનું. માઇનસ બે વાય જે છે એ બરાબર ની આ બાજુ કઈ આવે તો કેવા થઈ જાય, પ્લસ બે વાય થઈ જાય. પરંતુ મિત્રો યાદ રાખજો તમે જેને કરતા બનાવો એને એકલો પાડવાનું મિત્રો ભૂલતા નહીં. હવે તો કે ભાઈ મારે 2x એટલે કે મારે x ને કરતા બનાવવાનો છે, એટલે કે મિત્રો મારે આને એકલો પાડવો તો એટલે માઈનસ 2y બરાબર ની આ બાજુ જાય તો કેવા થઈ ગયા, પ્લસ 2y. પરંતુ મિત્રો અહીંયા આગળ જે 2 હારે ગુણાકારમાં છે મિત્રો એને બરાબર ની આ બાજુ મોકલીશ તો સેમા જશે ભાઈ ભાગાકારમાં. મિત્રો બરાબર ની આ બાજુ એટલે કે 2 ને જે છે એ મિત્રો આના છેદમાં મોકલીશ એટલે x બરાબર શું થશે ખબર છે, 2 + 2y ભાગ્યા 2. હવે મિત્રો અમુક મિત્રો જે છે એ શું કરતા હોય છે તો કે 2 ઢૂળમ ઢૂળમ કરીને ઉડી ગયા, પરંતુ મિત્રો ભૂલી ન જતા આ 2 જે છે ને મિત્રો એ આખાના છે, 2 નાય છે અને 2y નાય છે. તો શું કરી શકીએ, બે કામ થાય, કાં તો મિત્રો જે છે એ બંને ને આપણે સ્વતંત્ર છેદ આપી શકીએ. એ ન કરવું હોય તો ઉપરનામાં બંનેમાં મિત્રો જે છે એ 2 છે તો 2 ને મિત્રો આપણે શું કરી નાખીએ, કોમન કાઢી લઈએ. તો અહીંયા મિત્રો 2 હતા, 2 બાર કોમન હોય આવી અંદર શું વધ્યું, 2 ની હારે કાઈ ન હોય તો મિત્રો કોણ હોય, 1 હોય. જેની સાથે કોઈ ન હોય મિત્રો એની સાથે કોણ હોય, ભગવાન હોય. તો મિત્રો અહીંયા આગળથી 2 કોમન કાઢી લીધા, અંદર શું વધ્યું, 1 વધ્યો, પ્લસ ના પ્લસ. અહીંથી 2 કોમન કાઢી લીધા, અંદર કોણ વધ્યું, y વધ્યો અને ભાગ્યા 2. તો મિત્રો 2 2 શું થઈ ગયા, કેન્સલ થઈ ગયા. તો x ની કિંમત મળી ગઈ, કેટલી મળી ગઈ, y 1 + y. તો જો મિત્રો આને કયું સમીકરણ નંબર આપવાનું છે, આપણે સમીકરણ નંબર આપશું 3. ઓકે, તો આપણે ક્યાં પહોંચી જતા કે ભાઈ હવે કોઈ પણ સમીકરણ ઉપાડવું, ઉપાડી લીધું. હવે તે સમીકરણમાંથી કોઈ એક ચલને કરતા બનાવો, કરતા બનાવી નાખ્યો, તે નવા સમીકરણને સમીકરણ નંબર 3 આપવાનું, સમીકરણ નંબર 3 આપી દીધું. હવે તો કે સમીકરણ 3 ને મારે કિંમત મૂકવાની છે, પણ મિત્રો શેમાં મૂકવાની, 2 માં મૂકવાની કે 1 માં મૂકવાની? તો મિત્રો યાદ રાખજો બંને સમીકરણનો ઉપયોગ વારાફરતી એક એક વાર જ કરવાનો. આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરી લીધો તો કે હાસે કરી લીધો, તો હવે સમીકરણ 3 ની કિંમત છે ને એ 2 માં નહીં મૂકવાની. કેમ, 2 નો ઉપયોગ મિત્રો એકવાર થઈ ગયો, 2 ને આપણે એકવાર વાપરી લીધો, હવે શેને વાપરવાનો છે, 1 ને. એટલે કે મિત્રો સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની છે ભાઈ, 3 ની કિંમત મારે મૂકવાની છે સમીકરણ નંબર 1 માં મૂકવાની છે. ઓકે મિત્રો, સમીકરણ નંબર 3 ની કિંમત જે છે સમીકરણ 1 માં મૂકીએ. શું મૂકવાની, જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું, 1 + y. તો મિત્રો 3 ના 3 આમનો x દેખાણો તો કે હા સાહેબ, તો ત્યાં મૂકી દો 1 + y, પ્લસ ના પ્લસ, 4y ના 4y, બરોબર ના બરોબર ને 10 ના 10. હવે શું કરવાનું છે મિત્રો, 3 ને અંદર ગુણવાના છે, 3 × 1 અને 3 × y. તો 3 × 1 એટલે 3 × 1 = 3, 3 × y એટલે 3y પ્લસ 4y બરોબર 10. તો મિત્રો પ્લસ 3 બરાબર ને આ બાજુ જઈએ તો કેટલા થાય, 10 માંથી 3 કાઢીએ અને 4 ને 3, મિત્રો સજાતીય પદોનો શું થાય, હંમેશા સરવાળો થાય. તો 4 ને 3 કેટલા થાય, 7. અને મિત્રો બંને જગ્યાએ y છે એટલે y નું પૂછડું મૂકવાનું. તો મેં y નું પૂછડું શું કર્યું મિત્રો, મૂકી દીધું. તો 7y ના 7y બરોબર ના બરોબર, 10 માંથી 3 જાય તો કેટલા વધે, 7 વધે, તો કે હા સાહેબ વધે. હવે મારે y ને કરતા બનાવવાનો છે, તો y ને કરતા બનાવવું તો 7 મિત્રો ગુણાકારમાં બરાબર ની આ બાજુ જાય તો ક્યાં જાય સાહેબ, ભાગાકારમાં જાય. તો તેથી y બરોબર 7 એકા 7 એટલે y બરોબર કેટલા મળી ગયા ભાઈ આપણને, 1 મળી ગયા. ઓકે મિત્રો, હવે હવે આગળ વધીએ, y ની કિંમત મૂકવાની, શેમાં મૂકવાની ભાઈ? તો જો મિત્રો આપણે પાછો આપણો સ્ટેપ તરફ આગળ વધીએ કે ભાઈ જેથી આપણને એક ચલની કિંમત મળી જશે, આપણને જેથી એક ચલની કિંમત મળી ગઈ, હવે તે ચલની કિંમત શેમાં મૂકવાની, સમીકરણ 3 માં પધરાવવાની. સાહેબ ખાલી સમીકરણ 3 માં પધરાવવાની? સાહેબ મને મન થાય સમીકરણ 2 માં પધરાવું, વાંધો નહીં બેટા પધરાવવાની, 100 એ 100% શું, પણ 3 માં પધરાવવાની. તો મિત્રો હેલું બની જાય એટલે આપણે હેલું એ જ કામ કરવાનું. તો y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા અથવા તો પધરાવતા તો x બરાબર શું થાય, 1 + y. તો x બરાબર 1 + y કેટલા છે, 1 છે. તો x બરાબર 1 ને કેટલા થાય, y 2. તો મિત્રો તેથી છેલ્લે લખવાનું ભૂલવાનું નહીં, તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x, y બરાબર 2, 1
કર્યો હતો ને ત્યારે તમને આનો ઉકેલ બે કોમા એક જ મળ્યો હતો. મિત્રો, તમે કોઈ પણ રીતનો ઉકેલ, કોઈ પણ રીતનો તમે મિત્રો ઉપયોગ કરો છો, લોભની રીત, ક્રમની રીત, કે આદેશની રીત, કે આલેખની રીત, મિત્રો જવાબ આપણને દર વખતે કેવો મળશે? સરખો જ મળશે. બે જે છે એ રકમ એક આવી છે કે ભાઈ એક્સ માઇનસ ત્રણ વાય બરોબર સાત અને ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય બરોબર જે છે એ કેટલા છે? પંદર છે. તો સૌથી પહેલું કામ સમીકરણ ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના. તો કે ભાઈ ફરેલા છે, ફરેલા ને ફેરવવાનો જવાય. સમીકરણ નંબર આપણે આપી દઈએ સાહેબ, સમીકરણ નંબર એક આપી દીધું અને સમીકરણ નંબર આપણે આપી દીધું બે. ત્યારબાદ તો કે હવે કોઈ પણ એક સમીકરણ ને ઉપાડવું. ચાલો મિત્રો, તમે કયો એને ઉપાડ્યું, કોને ઉપાડવું છે? તો કે ભાઈ સમીકરણ નંબર, મને અહીંયા એવું જ મન થાય છે કે હું સમીકરણ નંબર બે ને ઉપાડું. સાહેબ તમે કેમ એવું કરો છો? દર વખતે કેમ સાહેબ સમીકરણ બે ને જ ઉપાડો છો? કારણ કે અહીંયા સમીકરણ નંબર બે મિત્રો સહેલું પડે છે ઉપાડવા માટે. થી ને સમીકરણ બે પરથી કોને કરતા બનાવો સાહેબ? એક્સ ને બનાવો ભાઈ ને. તો કે મને મન થાય કે એક્સ ને બનાવું. કેમ? તો કે સાહેબ હેલું પડે એટલે. તો કે પંદર ના પંદર માઇનસ ત્રણ વાય બરાબર ની આમની પાસે જાય તો કેટલા થાય? પ્લસ ત્રણ વાય. ક્લિયર થાય છે? હવે તો કે આ ત્રણ સેમા છે ગુણાકારમાં, બરાબર ની આ બાજુ જશે તો સેમા જશે ભાઈ? જશે ભાંગાકારમાં. તો કે પંદર પ્લસ ત્રણ વાય આખાના છેદમાં ત્રણ. ઓલાની જેમ જ મિત્રો અહીંયા આગળ પણ બે વસ્તુ બે રીતે દાખલો થાય. સ્વતંત્ર છેદ આપી શકાય ને ઉપરથી ત્રણ કોમન કાઢી શકાય. ઓલામાં આપણે કોમન કાઢ્યું હતું. તો મિત્રો અહીંયા આગળ જશે આપણે સ્વતંત્ર છેદ આપીએ કે ભાઈ આ ત્રણ છે એ પંદર ના પણ છે અને આ ત્રણ છે ને એ ત્રણ વાય ના પણ છે. તો બે ને મિત્રો આપણે આપી દઈએ તો પંદર ના છેદમાં ત્રણ અને ત્રણ વાય ના છેદમાં ત્રણ. તો મિત્રો થશે ત્રણ પંચા કેટલા થવાના? પંદર અને ત્રણ ત્રણ ઉડી ગયા. તો x બરાબર કેટલા થાય? 5 પ્લસ y. અને મિત્રો આપી દેવાનું છે નવું સમીકરણ છે આપણું સમીકરણ નંબર 3. ઓકે મિત્રો, આપણે સ્ટેપ પ્રમાણે જ આગળ વધી રહ્યા છીએ. હવે સમીકરણ નંબર 3 ની કિંમત છે શેમાં મૂકવી? 1 માં મૂકવી કે 2 માં મૂકવી? તો આપણે 2 નો એકવાર ઉપયોગ કરી લીધો. તો કે હા, તો શેમાં મૂકવા જવાની? 1 માં મૂકવા જવાની. તો એ લખવાનું કે ભાઈ સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકતા? તો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. ચાલો તો મૂકીએ. આપણે સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની છે? સમીકરણ નંબર 1 ની અંદર જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? 5 પ્લસ y. તો ચાલો x દેખાણો પહેલા જ દેખાણો જો તો શું મૂકશું? 5 પ્લસ y. માઇનસ ના માઇનસ, 3 વાય ના 3 વાય, બરોબર ના બરોબર અને 7 ના 7. ઓકે, હવે તો કે ભાઈ 5 ના 5 આમ 9 બરોબર છે? 5 ના 5 આમ 9. હવે જોજો 3 વાય માંથી વાય કાઢવાના છે. સાહેબ કેમ ખબર પડી? તો કે ભાઈ વિરુદ્ધ નિશાની, વિરુદ્ધ નિશાની શું થાય સાહેબ? બાદબાકી થાય. તો બાદબાકી કરો તો 3 વાય માંથી વાય જે કેટલા વધે? 2 વાય વધે. પરંતુ મિત્રો હંમેશા મોટા પદ ની નિશાની મૂકવાની. તો 3 વાય મોટા કે વાય? તો કે 3 વાય મોટા. 3 વાય પાસે કઈ નિશાની? માઇનસ. તો શું આવશે? 5 માઇનસ 2 વાય બરોબર ના બરોબર અને 7 ના 7. ઓકે, મારે શું ગોતવાનો છે? તો કે y ગોતવાનો છે. તો માઇનસ 2y એ બરાબર ની આ બાજુ હોય છે ને તો કેવા થઈ જાય? પ્લસ 2y થઈ જાય. મિત્રો આપણે y ને એટલો ભણવાનો છે એટલે અહીંયા આગળ 7 છે મિત્રો, આપણે કોહાઈ ને એટલે પ્લસ 7 એ બરાબર ની આ બાજુ હોય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો 5 ના 5 માય આ પ્લસ 7 આમની પાસે આવે તો માઇનસ 7 બરોબર બરોબર માઇનસ 2y બરાબર ની આ બાજુ હોય જાય તો પ્લસ 2y. મિત્રો 7 માંથી 5 જાય તો કેટલા વધે? માઇનસ 2 વધે. સાહેબ કેમ ખબર પડી? તો કે 7 માંથી 5 જાય તો 2 ને હંમેશા મોટા પદ ની નિશાની. 7 પાસે કઈ નિશાની? માઇનસ. તો માઇનસ મૂકી દીધી. માઇનસ 2 બરોબર 2y. હવે મિત્રો મારે y ને કરતા બનાવવો છે તો આ 2 ગુણાકારમાં આ બાજુ જાય તો ક્યાં જાય? ભાંગાકારમાં. તો માઇનસ 2 ભાંગ્યા 2. મિત્રો y બરોબર કેટલા મળી ગયા? આપણને મળી ગયા છે માઇનસ 1 મળી ગયા છે. y ની કિંમત આપણને મળી ગઈ. હવે તો કે y ની કિંમત મૂકવાની? શેમાં મૂકવાની? તો કે સમીકરણ હંમેશા 3 માં મૂકવાની. બીજે કે મૂકીએ તો વાંધવાની મૂકીએ કે? તો કે ભાઈ y ની કિંમત સમીકરણ નંબર શેમાં મૂકતા? તો કે y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા. ચાલો 3 ની અંદર મૂકીએ તો x ના x આમ 9 બરોબર ના બરોબર 5 ના 5 પ્લસ ના પ્લસ. y કેટલા છે? તો કે સાહેબ માઇનસ 1 છે. તો x બરોબર ઇઝ ઇક્વલ્સ ટુ 5 ના 5 ઓછે વત્તે ઓછા 1. તો x બરાબર 5 માંથી 1 જાય તો કેટલા વધે? 4 વધે. મિત્રો છેલ્લે આપણો દાખલો ટેલી કરવાનો ન ભૂલતા કે આપણો જવાબ સાચો છે કે ખોટો. મિત્રો હવે તમને આવડી ગયું છે, તમે કરી શકશો. અને મિત્રો યાદ કરો કે તમારો લોભની રીતનો જે દાખલા નંબર 2 જે તમને હોમવર્કમાં આપેલો એનો જવાબ પણ જે છે મિત્રો એ તમને 4 માં માઇનસ 1 જ મળતો. અને મિત્રો છેલ્લે લખવાનું નહીં ભૂલવાનું,
કે ભાઈ રીતે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x, y = 4, - 1 મોડ છે. નંબર 3 એ કઈક આવો છે કે ભાઈ સૌથી પહેલો કામ તો કે ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવેલા છે, તો કે આ સાઈડ ફેરવેલા છે. હવે સમીકરણ નંબર આપી દે, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. જો તમે બોક કેતા હતા એની સાઈડ તમે દર વખતે સમીકરણ 2 ને ઉપાડો છો, તો મિત્રો અહીંયા આગળ હું તમને તમે કયો એમ સમીકરણ નંબર 1 ને ઉપાડો તો સમીકરણ 1 ઉપરથી. હવે સાહેબ તમે એમ કહેતા હતા ને કે દર વખતે સાહેબ તમે ખાલી છે ને x ને કરતા બનાવો છો, સમજા? તમે કયો તમે તમારે y ને કરતા બનાવીએ. હાલ લ્યો, તો y ને કરતા બનાવવા હોય તો પ્લસ x આ બાજુ જાય તો કેવા થાય, માઇનસ થઈ તો y = 5 ઓછા x, કેમ કે આ પ્લસ x બરાબર ને આ બાજુ જાય તો કેવા થાય મિત્રો, માઇનસ. એને કહી દો સમીકરણ નંબર 3 કહી દીધું. હવે તો કે હવે સમીકરણ નંબર 3 ની કિંમત, સમીકરણ નંબર 3 ની કિંમત શેમાં મૂકવાની? 1 માં મૂકવાની, 2 માં? બેટા એકવાર આપણે 1 નો ઉપયોગ કરી લીધો તો કે હા સાહેબ કરી લીધો, તો હવે 2 નો ઉપયોગ કરવાનો. તો 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા, તો ચાલો પધરાવીએ. જ્યાં y દેખાય ને હું લખવાનું 5 ઓછા x, ઓકે? તો 2x ના 2x આમ નો, માઇનસ ના માઇનસ આમ નો, 3 ના 3 આમ નો. y દેખાણા તો કે હા સાહેબ શું મૂકવાનું છે, 5 માઇનસ x બરોબર ના બરોબર 4 ના 4. હવે તો કે ભાઈ 2x ના 2x મિત્રો નિશાની નું ખાસ ધ્યાન રાખજો, માઇનસ ના માઇનસ આમ નો. 3 ને અંદર ગુણાવું તો 3 5 કેટલા થાય, 15 થાય, અને 3 ગુણ્યા x એટલે કેટલા થાય, 3x થાય બરોબર ના બરોબર 4 ના 4. ઓકે મિત્રો, હવે હું માઇનસ નિશાની અંદર આપું છું તો 2x ના 2x આમ નો, ઓછે વત્તે ઓછા 15 અને ઓછે ઓછે વત્તા 3x બરોબર ના બરોબર 4 ના 4. ઓકે, તો હવે આ હવે જુઓ તો સજાતીય પદોનો શું થાય સરવાળો, તો કે સાહેબ 3 ને 2 5 થાય અને 2 પાસે x છે એટલે x નું શું મૂકવાનું, ઉછડું મૂકવાનું. તો મિત્રો સજાતીય પદોનો સરવાળો એટલે કે ભાઈ 3 ને 2 5 અને બંને જગ્યાએ x છે એટલે x નું ઉછડું મૂકવાનું, અને હંમેશા મોટા પદની નિશાની એટલે પ્લસ 5, માઇનસ ના માઇનસ, 15 ના 15 બરોબર ના બરોબર 4 ના 4. માઇનસ 15 બરાબર ની આ બાજુ જાય તો કેવા થઈ જાય, પ્લસ 15 તો 5x ના 5x બરોબર ના બરોબર 4 ના 4, અને માઇનસ 15 આમની પાસે જાય તો પ્લસ 15. તો મિત્રો 5x ના 5x, 15 ને 4 કેટલા થાય, તો કે સાહેબ 19 થાય. તેથી મિત્રો આપણને x ની કિંમત મળી ગઈ, કેટલી મળી ગઈ ખબર છે, 5 ગુણાકારમાંથી આ બાજુ જશે તો ક્યાં જશે, ભાગાકારમાં જશે તો x બરાબર કેટલા મળી ગયા, 19 ના છેદમાં 5. ઓકે, હવે શું કરવાનું છે, તો કે ભાઈ હવે મૂકવાની છે x ની કિંમત, શેમાં મૂકવાની સાહેબ, તો કે x ની કિંમત હંમેશા સમીકરણ નંબર શેમાં મૂકવાની, 3 માં મૂકવાની. એવું નથી કે x ની કિંમત બરોબર છે, તમે y ને મેળવો તો y ની કિંમત પણ શેમાં મૂકવાની, સમીકરણ નંબર 3 માં જ મૂકવાની. તો y ના y બરોબર ના બરોબર 5 ના 5, માઇનસ ના માઇનસ, ઓ x ની કિંમત મૂકી દી 19 ના છેદમાં 5, તો y ના y નો. મિત્રો 5 આના છેદમાં છે, આના છેદમાં નથી, એટલે 5 નો આપણે લસા લેવો પડે. તો આ 5 એમ કે ભાઈ તું મારી પાસે વહી આય, તો કે કાઈ વાંધો નહીં તારી પાસે વહી આવું તો ફરી, પણ શરત એવી કે આખા છેદમાં વહી આવીશ. તો 5 ને 5 ની અરે ગુણાવી દઈએ એટલે 25 ના 25, માઇનસ ના માઇનસ, 19 ના 19, આ 5 એ કીધું તું આખા છેદમાં વહી આવીશ, તો આ ઉત્તર રહેજો. તો y ના y 25 માંથી 19 એ તો કેટલા વધવાના, તો કે સાહેબ 6 વધવાના ભાગ્યા 5, તો y ની કિંમત મળી ગઈ કેટલી, મળી ગઈ 6 ના છેદમાં 5 બરોબર છે મિત્રો. તેથી છેલ્લે કહેવાનો કે ભાઈ તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ જે છે એ x, y = 19 ના છેદમાં 5, 6 ના છેદમાં 5 મોડ છે. ચાર તરફ આગળ વધી રકમ કઈક આવી છે કે ભાઈ 3x - 5y = 20 અને 6x - 10y = 40. તો મિત્રો પહેલા સમીકરણ ને સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 આપી દઈએ બરોબર છે, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવેલા છે એટલે મિત્રો ફેરવવાની જરૂર નથી. હવે સૌથી પહેલા કોઈ પણ એક સમીકરણ ને ઉપાડવું પડશે, તો મને મન થાય તો સમીકરણ નંબર છે ને ઉપાડો, ખબર છે 2, તો મિત્રો તમને ખબર જ છે આપણું ફેવરિટ જ છે એટલે 2 ને ઉપાડીએ, સમીકરણ નંબર 2 પર થી. ઓકે, તો સમીકરણ નંબર 2 ને ઉપાડીએ તો આવું કઈક છે કે ભાઈ 6x - 10y = 40. ઓકે, તો મિત્રો માઇનસ 10y છે, મારે x ને કરતા બનાવવો છે, માઇનસ 10y છે બરાબર ને આ બાજુ જાય તો શું થાય, તો કે 6x બરાબર 40 પ્લસ 10y. મિત્રો 6 ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ જાય તો ક્યાં જવાના,
ભાંડાગરમાં તો x બરાબર શું થાય તો કે 40 + 10y આખાના છેદમાં 6 ઓકે મિત્રો તો શું કરશું તો કે ભાઈ અહીંયા આગળ આપણે 10 ને કોમન કાઢી શકીએ તો કે હા સાહેબ અંદર શું વધે તો કે 10 + 40 એટલે 4 વધ્યા + ના + 10 નીકળી ગયા તો કોણ વધ્યું y વધ્યું ભાગ્યા 6 તો મિત્રો 5 2 10 થાય અને 3 2 6 થાય તો શું થયું તો કે સાહેબ આવું કઈ થયું કે ભાઈ 5 ના છેદમાં 3 કૌંસમાં 4 y ઓકે મિત્રો આપણને કોની કિંમત મળી ગઈ સાહેબ x ની કિંમત મળી ગઈ ઓકે હવે શું કરવાનું છે તો કે ભાઈ x ની કિંમતને મારે મિત્રો જગ્યા થોડી ખૂટી છે તો કે ભાઈ x ની કિંમતને જે છે એ મારે શેમાં મૂકવાની છે x ની કિંમત સમીકરણ નંબર શેમાં મૂકશું તો કે ભાઈ 2 નો આપણે વિકર ઉપયોગ કરી લીધો શેમાં કરાય 1 માં મૂકતા તો ચાલો મિત્રો પધરાવીએ કે ભાઈ જ્યાં x દેખાય ને શું મૂકશું 5 ના છેદમાં 3 કૌંસમાં 4 y મૂકશું તો 3 ના 3 x દેખાણા તો કે હા સાહેબ તો શું મૂકશું 5 ના છેદમાં 3 કૌંસમાં 4 y ઓકે મિત્રો આ જે કૌંસ કર્યો છે એ કેવો કૌંસ કરું છું ભાઈ મોટો કૌંસ માઇનસ ના માઇનસ 5y ના 5y બરોબર ના બરોબર 20 ના 20 ઓકે મિત્રો પહેલા તો આ 3 ભાગાકારમાં 3 ગુણાકારમાં ઉડી જવાના તો કે હા સાહેબ ઉડી જવાના 5 ને અંદર ગુણાવું તો 5 ચોક કેટલા થાય 20 ના 20 પ્લસ ના પ્લસ 5 ગુણ્યા y એટલે કેટલા થાય 5y માઇનસ ના માઇનસ 5y ના 5y ને બરોબર ના બરોબર 20 ના 20 તો મિત્રો માઇનસ 5y પ્લસ 5y ઉડી ગયા તો 20 બરોબર શું આવ્યું 20 એટલે કે મિત્રો અહીંયા એક પણ જે છે એ ચલ વધ્યો નથી બરોબર છે તો મિત્રો આપેલ સમીકરણનો ઉકેલ જે છે એ કેવો મળશે ખબર છે અનંત મળશે કેવો મળશે અનંત મળશે એટલે લખવાનું મિત્રો આપેલ સમીકરણ યુગમનો ઉકેલ જે છે એ કેવો મળશે અનંત મળશે અને મિત્રો આનો ગ્રાફ કેવો મળશે એ પણ તમને ખ્યાલ જ છે પાંચ ગ્રાફ આગળ વધી રકમ કઈક આવી છે કે ભાઈ 2x + 3y બરાબર 8 અને 4x + 6y બરાબર 7 સૌથી પહેલા તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવેલા છે તો કે હા સાહેબ સમીકરણ નંબર આપી દે સમીકરણ 1 સમીકરણ નંબર 2 હવે કોઈ પણ એક સમીકરણને ઉપાડવાનું છે મિત્રો હું તમને તમારા મનની શાંતિ માટે તેને સમીકરણ નંબર 1 પરથી એટલે કે સમીકરણ 1 ને મિત્રો જે છે એ ઉપાડું છું હવે તો કે ભાઈ ચલ ચલ ની અંદર કરતા કોને બનાવો તો કે x ને બનાવો કે y ને તો મિત્રો મને મન થાય કે હું x ને બનાવું તો 2x ના 2x + 3y ના 3y બરોબર ના બરોબર 8 ના 8 x ને કરતા બનાવવાનો છે તો મિત્રો + 3y બરાબર ને આ બાજુ જાય તો કેવા થઈ જવાના છે માઇનસ થઈ જવાના છે તો 2x ના 2x બરોબર ના બરોબર 8 ના 8 + 3y બરાબર ને આ બાજુ જાય તો માઇનસ 3y મિત્રો આ બે ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ જાય તો ક્યાં જશે y ભાગાકારમાં જશે તો x બરોબર 8 - 3y ભાગ્યા 2 આ સમીકરણ નંબર શું મળી ગયો આપણને 3 મળી ગયું હવે શું કરવાનું છે હવે સમીકરણ નંબર 3 ની કિંમત મૂકવાની પણ સાહેબ શેમાં મૂકવાની તો કે ભાઈ આપણે એકનો ઉપયોગ એકવાર કરી લીધો તો કે હા તો બીજા સમીકરણની અંદર જે છે મિત્રો એ આપણે એની કિંમત મૂકશું તો કે હવે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર શેમાં મૂકવાની છે 2 માં મૂકતા ઓકે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકીએ હવે ચાલો વધરાવીએ સમીકરણ નંબર 2 ક્યાં છે તો કે 4 ના 4 x દેખાણો તો કે હા સાહેબ દેખાણો કેટલા મૂકવાના છે 8 - 3y ભાગ્યા 2 પ્લસ ના પ્લસ 6y ના 6y બરોબર ના બરોબર 7 ના 7 મિત્રો આ રીતની અંદર સૌથી વધારે તકલીફ ક્યાં પડે છે બાળકોને તો કે બાળક કદાચ એક ચલની કિંમત સુધી પહોંચી જાય છે પણ ત્યાર પછી જે મિત્રો જે સાદરો વાપરવાનું છે એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે મિત્રો ખાસ ધ્યાન આપજો 2 2 4 2 ના 2 આમનો 8 ના 8 આમનો માઇનસ ના માઇનસ 3y ના 3y પ્લસ ના પ્લસ 6y ના 6y બરોબર ના બરોબર 7 ના 7 2 ને અંદર ગુણાવીએ તો 2 ગુણ્યા 8 તો કે 8 ગુણ્યા 16 માઇનસ ના માઇનસ 3 તો કેટલા થાય 6y પ્લસ ના પ્લસ 6y ના 6y બરોબર ના બરોબર 7 ના 7 તો મિત્રો માઇનસ 6y પ્લસ 6y ઉડી ગયા તો 16 બરોબર કેટલા આવ્યા ભાઈ 7 બરોબર છે મિત્રો તો આ જે સમીકરણ છે એનો ઉકેલ કેટલો મળશે ખાલી ગણ મળ છે આ રાખજો તકલીફ એવી પડશે કે સાહેબ ક્યારે ખાલી ગણ કેવું અને સાહેબ ક્યારે આપણે અનંત ગણ કેવું તો કે જ્યારે આપણે બંને અચળ સંખ્યા વડે મિત્રો આની પહેલાના દાખલાની અંદર આપણને 20 = 20 એટલે કે 20 = 20 મળ્યા હતા અચળ સંખ્યા જ્યારે મિત્રો બરાબરની બંને બાજુ જ્યારે સમાન થઈ જાય ને મિત્રો ત્યારે અનંત ગણ મળશે અને મિત્રો જ્યારે અચળ સંખ્યા બંને બાજુ જે છે એ સમાન ન થાય મિત્રો 16 does not equal to 7 it is never possible ત્યારે મિત્રો જે છે આપણને ગણ કેવો મળશે ખાલી ગણ મળશે અને મિત્રો ફરીવાર રિપીટ કરાવી દઉં છું કે ભાઈ અનંત ગણનો ગ્રાફ
અને ખાલી ગણનો ગ્રાફ જે છે મિત્રો એ કેવો મળે, તો કે અનંત ગણનો ગ્રાફ જે છે ને મિત્રો એ કઈક આવો મળશે. આપણને બંને સમીકરણોની જે રેખા છે એ એક જ રેખા મળશે, અને અહીંયા આગળ એટલા બધા બિંદુઓ મિત્રો એવા હશે કે જે પોતે એના ઉકેલ હશે. અને મિત્રો ખાલી ગણનો જે ગ્રાફ છે એની બંને સમીકરણની રેખા જે છે મિત્રો આપણને એવી મળશે કે બંનેને મિત્રો ક્યાંય લાગતું વળગતું નહીં હોય. મિત્રો બંને દૂર દૂર સુધી એકબીજા સાથે કોઈ જ સંબંધ ધરાવતા નથી. મિત્રો જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં શું મૂકશું, ત્રણ માઇનસ બે વાય બરોબર છે, માઇનસ ના માઇનસ, પંદર વાય ના પંદર વાય, બરોબર ના બરોબર, અને બે ના બે. ઓકે મિત્રો, તો હવે સાત ને અંદર ગુણાવીએ તો સાત તેરી કેટલા થવાના છે, એકવીસ થવાના છે. સાત ગુણ્યા દુ બે એટલે સાત દુ કેટલા થાય, તો કે ભાઈ ચૌદ વાય થાય, માઇનસ ના માઇનસ, પંદર વાય ના પંદર વાય, બરોબર ના બરોબર, અને બે ના બે. સજાતીય પદો નો મિત્રો હંમેશા શું થાય, સરવાળો થાય. તો એકવીસ ના એકવીસ આમ, પંદર ને ચૌદ કેટલા થાય, તો કે ઓગણત્રીસ થાય. સરખી નિશાની એટલે સરવાળો, ને હંમેશા મોટા પદની નિશાની એટલે માઇનસ, અને વાય નું પૂછડું મૂકવાનું નથી, બરોબર બરોબર ના બરોબર, ને બે ના બે. મિત્રો મારે વાય ને કરતા બનાવું તો માઇનસ ઓગણત્રીસ વાય બરાબર ની આવડી બાજુ જાય તો કેવા થઈ જશે, પ્લસ, અને ત્યાં આગળ પ્લસ બે બરાબર ની આ બાજુ આવશે તો માઇનસ બે બરોબર ઓગણત્રીસ વાય, બરોબર છે. એકવીસ માંથી બે જાય તો મિત્રો કેટલા વધે, તો કે ઓગણીસ વધે, બરોબર ના બરોબર ઓગણત્રીસ વાય. હવે શું કરીશ, તો કે મિત્રો મારે વાય ને કરતા બનાવવાનો છે, તો ઓગણત્રીસ ગુણાકારમાં બરાબર ની આ બાજુ આવે તો શું થઈ જવાનું છે, ભાગ્યાકારમાં, તો કે ભાઈ ઓગણીસ ના છેદ માં ઓગણત્રીસ. હવે મહાન ધુરંધર પાછા એવી ભૂલ ન કરતા કે સાહેબ ઉપર ને નીચે નવ નવ કેન્સલ, એવી ભૂલ કરવાની નથી. હવે વાય ની કિંમત શેમાં મૂકવાની છે, તો કે વાય ની કિંમત જે છે એ સમીકરણ નંબર શેમાં મૂકશું, ત્રણ માં મૂકતા. તમને મન થાય તો પેલા કે બીજા કોઈ પણ માં પણ જે છે મિત્રો એ આપણે મૂકી શકીએ છીએ. તો વાય ની કિંમત સમીકરણ નંબર ત્રણ માં મૂકવાની છે. ચાલો એક્સ ના એક્સ બરોબર ના બરોબર, ત્રણ ના ત્રણ, માઇનસ ના માઇનસ, બે ના બે. વાય ની કિંમત મૂકવાની ઓગણીસ ના છેદ માં ઓગણત્રીસ, તો ત્રણ ના ત્રણ આમ ઓગણીસ નું કેટલા થાય, તો કે ભાઈ આડત્રીસ થાય, ભાંગ્યા ઓગણત્રીસ. ઓગણત્રીસ માં જે છે મિત્રો આપણે લસા લેવાનો છે, તો ઓગણત્રીસ ગુણ્યા ત્રણ કરીએ તો ઓગણત્રીસ તેરી કેટલી થશે, તો કે નવ તેરી સત્યાવીસ નો સાંકડો, વધી પડી કેટલી પડી બે, બરોબર છે. અને બે તેરી છ, છ ને બે કેટલા થવાના આઠ, તો કે ભાઈ ઓગણત્રીસ તેરી કેટલા થાય, સત્યાસી માઇનસ આડત્રીસ આખાના છેદમાં ઓગણત્રીસ. આમ નવ સત્યાસી માંથી આડત્રીસ જશે તો કેટલા વધશે, ઓગણપચાસ ના છેદમાં ઓગણત્રીસ. તો મિત્રો એક્સ નો ઉકેલ જે છે આપણને મળી ગયો, કેટલો મળ્યો, ઓગણપચાસ ના છેદમાં ઓગણત્રીસ. છેદમાં છેલ્લે શું લખવાનું છે કે ભાઈ જેથી આપેલ સમીકરણ યુગ્મ નો ઉકેલ એક્સ કોમા વાય બરોબર ઓગણપચાસ ના છેદમાં ઓગણત્રીસ કોમા ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ મળશે. ભાગાકારમાં, તો કે
4 + 5y આખા ના છેદમાં 3 જે સમીકરણ નંબર શું છે આપણું 3 છે હવે શું કરવાનું છે તો કે ભાઈ સમીકરણ 3 ની કિંમત સેમાં મૂકશું સાહેબ આપણે તો કે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ નંબર સેમાં મૂકવાની છે ખબર છે તો કે 1 નો ઉપયોગ આપણે એકવાર કરી લીધો એટલે 2 માં મૂકશું તો કે ભાઈ 2 માં મૂકતા ચાલો જ્યાં x દેખાય ત્યાં શું મૂકશું 4 વત્તા 5 હોય ભાગ્યા 3 તો કે 9 ના 9 આમ 9 x દેખાણો તો કે હા સાહેબ શું દેખાણો તો કે 4 + 5y ભાગ્યા 3 + માઈનસ ના માઈનસ 2y ના 2y બરોબર ના બરોબર ને 7 ના 7 તો મિત્રો 3 તેરી પહેલા તો કેટલા થવાના છે 9 થવાના છે હવે 3 ની અંદર ગુણાવો પડશે તો 4 તેરી 12 3 5 15y માઈનસ ના માઈનસ 2y ના 2y બરોબર ના બરોબર 7 ના ઓકે મિત્રો તો પ્લસ 12 બરાબર ની આ બાજુ જાય તો કેટલા થાય માઈનસ 12 થાય તો કે 7 માઈનસ 12 થવાના હવે તો કે આ બે પદો કેવા છે મિત્રો સજાતીય પદો છે સજાતીય પદો પણ નિશાની કેવી છે બંનેની વિરુદ્ધ છે વિરુદ્ધ નિશાની છે એટલે કરશું શું મિત્રો આપણે બાદબાકી કરશું તો 15 માંથી 2 જાય તો કેટલા વધે તો કે સાહેબ 13 વધે અને y નો પૂછડો મૂકી દેવાનું ફરીવાર લખી દઉં છું કે ભાઈ કેટલા વધશે 13y પણ કેવા મિત્રો પ્લસ વધશે ઓકે તો 13y ના 13y આમ નમ બરોબર છે મિત્રો 7 માંથી 12 જાય તો 12 માંથી 7 જાય તો કેટલા વધે ભાઈ 5 વધે અને મોટા પદની નિશાની મોટું કોણ તો કે સાહેબ માઈનસ તો માઈનસ 5 તો મિત્રો y ની કિંમત કેટલી મળી માઈનસ 5 ના છેદમાં 13 મળી હવે શું કરશું તો કે સાહેબ હવે y ની કિંમત સમીકરણ નંબર સેમાં મૂકવાની છે તો કે y ની કિંમત સમીકરણ નંબર સેમાં મૂકશું તો કે ભાઈ 3 માં આપણે ફિક્સ જ કરેલું છે 3 માં મૂકતા ચાલો તો જ્યાં y દેખાય ને કિંમત મૂકીએ તો x ના x આમ નો બરોબર ના બરોબર 4 ના 4 + ના + 5 ના 5 y દેખાણા તો કે હા સાહેબ કેટલા દેખાણા માઈનસ 5 ના છેદમાં 13 આખા ના છેદમાં કેટલા આવશે 3 મિત્રો ખાસ હવે સાદ રૂપમાં ધ્યાન આપજો 4 ના 4 એટલે તો ઓછી વખતે શું થવાનું છે ઓછા બચો બચો કેટલા થવાના છે 25 ના છેદમાં 13 આખા ના છેદમાં 3 તો 13 તો કેટલા થવાના છે 52 ના 52 માઈનસ ના માઈનસ 25 ના 25 અને 13 એમ કે સાહેબ આખા છેદમાં 22 કાઈ વાંધો નહીં અને મિત્રો પાછો એનો આખા નો છેદ આપણી પાસે 3 ઓલરેડી છે બરોબર તો બરોબર ના બરોબર 52 માંથી મિત્રો 25 જશે તો કેટલા વધશે તો કે સાહેબ વધશે 7 બરોબર છે ભાંગ્યા ના ભાંગ્યા 13 ના 13 અને આખા છેદમાં કેટલા આવવાના છે 3 આવવાના છે મિત્રો હંમેશા યાદ રાખજો અંશ નો છેદ ક્યાં આવશે છેદમાં તો x ના x 27 ના 27 અને 13 તેરી કેટલા થશે ખબર મિત્રો 39 થશે બરોબર છે તો આ આપણને x ની કિંમત મળી ગઈ હજી મિત્રો જો કદાચ તમને એમ થાય કે મારે છેદ ઉડાડવા છે તો આપણે ટ્રાય કરી જોઈએ તો કે ભાઈ 9 તેરી 27 અને 13 તેરી 39 તો 3 3 ઉડી ગયા તો x ની કિંમત કેટલી મળી ગઈ ભાઈ આપણને મળી ગઈ 9 ના છેદમાં 13 તેથી મિત્રો છેલ્લે આપણે કહી શકીએ કે ભાઈ તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ જે છે એ x, y 9 ના છેદમાં 13, માઇનસ 5 ના છેદમાં 13 જે છે મિત્રો એ આપણને મળે છે એક્સર નંબર 4 ના જે છે મિત્રો એ આપણે આદેશની રીતે જે બધા દાખલાઓ જે છે મિત્રો એ આપણે ભણ્યા અને બીજા જે છે મિત્રો 8 દાખલાઓ તમારે આજના દિવસની અંદર હોમવર્કમાં ગણી અને ફોટો પાડીને મિત્રો તમારે જે છે એ મોકલવાના છે અને મિત્રો તમામ દાખલાઓ જે છે એની અંદર માની લો કે તમને કોઈ જગ્યાએ મિત્રો પ્રમાણિત સ્વરૂપ મેળવવામાં કે તકલીફ પડે તો મિત્રો આપણો લેક્ચર નંબર જે આની પહેલાનો જે છે 3 લેક્ચર નંબર એ મિત્રો એકવાર જોઈ લેજો એની અંદર તમામ દાખલાઓ જે છે મિત્રો એ આપણે ગણાવેલા છે ને એની અંદર પણ જે છે મિત્રો આપણે પ્રમાણિત સ્વરૂપ મેળવેલા જ છે બરોબર છે તો મિત્રો એનો આપણે ઉપયોગ કરી અને મિત્રો દાખલાઓ તમામ ગણજો આદેશની રીતે ગણવાના છે પણ મિત્રો ખાસ યાદ રાખજો સાદુ રૂપમાં મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો ને મિત્રો કદાચ તમને કોઈ દાખલો ન આવડે કે મુશ્કેલી સર્જાય કે તકલીફ પડે કે ન સમજાય તો મિત્રો જે છે તમને નંબર આપેલો છે એ નંબર ઉપર મિત્રો તમે ફોન અથવા તો WhatsApp જે છે મિત્રો એ તમે કરી શકો છો અને મિત્રો આવા જ અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલને બાળકો આજે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને